મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાનાર પરીક્ષા અંગે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી. BA, BCOM, BSc, BSc IT, BRS, BBA, BCA, BSW ના સેમેસ્ટર 2 અને 4 તેમજ BEd ના સેમેસ્ટર 2 ની પરીક્ષા ઓફલાઈન કે ઓનલાઈન લેવાને બદલે રેગ્યુલર તથા એટીકેટ ના વિદ્યાર્થીઓની પરીક્ષા સરકારના પરિપત્રને ધ્યાને લઈને આ વિદ્યાર્થીઓની ઇન્ટરનલ પરીક્ષાના 50% અને પ્રીવિયસ સેમેસ્ટરની પરીક્ષાના 50% વેટેજને ધ્યાને લઈ વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવશે. તારીખ 25/6/2020 થી શરૂ થનાર ઉપરોક્ત ફેકલ્ટીની યુજીની સેમેસ્ટર 6 તથા બીએડની સેમેસ્ટર 4 ની તથા પીજીની સેમેસ્ટર 2 અને 4 ની પરીક્ષાઓ યોગ્ય સેનિટાઇઝેશન, ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યોજવામાં આવશે. આ પરીક્ષાઓનો સમયગાળો 2 કલાકનો રહેશે. પરીક્ષાપત્રનું માળખું હાલનું છે તે યથાવત રહેશે. પ્રશ્ન દીઠ માર્ક પણ યથાવત રહેશે, જ્યારે દરેક પ્રશ્નમાંથી ટૂંકા પ્રશ્નો કાઢી નાખવામાં આવશે. એટલે કે દરેક પ્રશ્નમાં ટૂંકા પ્રશ્નો વિદ્યાર્થીઓએ એટેન્ડ કરવાના રહેશે નહીં. ભાવનગર યુનિવર્સિટી દ્વારા 25 જૂનથી અંડર ગ્રેજ્યુએશન સેમેસ્ટર 6 અને પોસ્ટ ગ્રેજ્યુએશન સેમેસ્ટર 2 અને 4 ની પરીક્ષાઓ યુનિવર્સિટી લેવા જઈ રહી છે. અંદાજિત 15,000 જેટલા વિદ્યાર્થીઓ શહેરના 11 અને ગ્રામ્ય વિસ્તારના 13 સેન્ટર થઈને 24 સેન્ટર ઉપર પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષાઓનો સમયગાળો 2 કલાકનો રહેશે. 3 શિફ્ટની અંદર પરીક્ષાઓ યોજવામાં આવી છે. 3 શિફ્ટની વચ્ચે 1.5 કલાકનો સમય રાખવામાં આવ્યો છે, જેથી કરીને 2 શિફ્ટના વિદ્યાર્થીઓ એકત્ર ન થઈ જાય. અને બીજી બાબત, પરીક્ષાનો જે સમયગાળો છે 2 કલાકનો છે, પ્રશ્નપત્ર યથાવત રાખવામાં આવ્યું છે. દરેક પ્રશ્નની અંદર પૂછવામાં આવેલા શોર્ટ ક્વેશ્ચન એ સ્કીપ કરવામાં આવ્યા છે, એટલે કે વિદ્યાર્થીએ એને એટેન્ડ કરવાના રહેશે નહીં. અને જે માર્ક્સ છે એ યથાવત રાખવામાં આવ્યા છે. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને સેમેસ્ટર 6ના પરિણામો સમયસર મળી રહે અને આગળના વર્ષમાં એડમિશનની પ્રક્રિયા સમયસર કરી શકાય એ માટે પેપર્સનું મૂલ્યાંકન સ્થાનિક સ્તરે કરવામાં આવશે. આ બાબતે કાઉન્સિલવાળા અભ્યાસક્રમોને લાગુ પડશે નહીં. પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને પરીક્ષા આપવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓને શક્ય હોય ત્યાં સુધી યુજી તથા પીજીની બોયઝ હોસ્ટેલ અને ભાવનગરની લો કોલેજમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેના માટે જે તે પરીક્ષાના સમયગાળા દરમિયાન આ વ્યવસ્થા નિઃશુલ્ક રહેશે. ડિપ્લોમાના દરેક સેમેસ્ટર તેમજ એક્સટર્નલના દરેક વર્ષની પરીક્ષાઓ લેવામાં આવશે. આ પરીક્ષાઓનો આગામી કાર્યક્રમ તારીખ 25/6/2020 થી શરૂ થનારી પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. LLBની સેમેસ્ટર 2 અને 4 ની પરીક્ષાઓ તથા મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપીની પરીક્ષાઓ કાઉન્સિલની ગાઈડલાઈન મુજબ લેવામાં આવશે. અને પરીક્ષા દરમિયાન પ્રોપર માર્ગદર્શિકાનું પાલન થાય, એટલે કે પ્રોપર સેનિટાઇઝેશન, દરેક વિદ્યાર્થી માસ્ક પહેરીને આવે અને ક્લાસરૂમની અંદર 30 વિદ્યાર્થીને બદલે 20 વિદ્યાર્થીનો બ્લોક હોય અને એક વિદ્યાર્થી એક બેન્ચ ઉપર બેસે, ઝિગઝાક બેઠક વ્યવસ્થા ગોઠવેલી હોય જેથી કરીને ક્લાસરૂમની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય. તેમજ દરેક સંસ્થાને પણ વિનંતી કરવામાં આવી છે કે દરેક સેશન અથવા તો દરરોજ ક્લાસરૂમ અને બિલ્ડિંગનું સેનિટાઇઝેશન કરવામાં આવે, જેથી કરીને કોલેજનો સ્ટાફ હોય કે વિદ્યાર્થીઓ હોય એ કોરોના જેવી સ્થિતિથી બચી શકે અથવા તો સલામત રહી શકે. જે વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતા હોય, પોઝિટિવ હોય, હોમ ક્વોરન્ટાઇન થયા હોય તો તેના માટે પરીક્ષાઓ અંગે અલગથી યુનિવર્સિટી દ્વારા વિચારણા કરવામાં આવશે. યુનિવર્સિટીની વેબસાઇટ પર માર્ગદર્શક વિડીયો, સેલ તથા નંબર દર્શાવેલ છે, જેના પરથી વિદ્યાર્થીઓ પૃચ્છા કરી શકે છે અને વેબસાઇટ પરથી અપડેટ મેળવી શકે છે. પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે બોયઝ માટે યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ, પીજી હોસ્ટેલ અને બહેનો માટે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં તેમજ ભાવનગરની લો કોલેજની અંદર રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. અને પરીક્ષા દરમિયાન જે રહેવાની વ્યવસ્થા છે એ બિલકુલ નિઃશુલ્ક હશે. પરીક્ષા સંદર્ભે, પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે વિડીયો પણ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે, એટલે વિદ્યાર્થીઓને ત્યાંથી પણ માર્ગદર્શન મળી રહેશે. સેલની રચના કરવામાં આવી છે, કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યો છે, એટલે વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે, પ્રવેશ સંદર્ભે કોઈ મૂંઝવણ હોય તે નંબર ઉપર પૃચ્છા કરીને માહિતી મેળવી શકે છે.